વર્ગ દસ કમાં સાઠ વિદ્યાર્થીઓ છે તેમાંથી આસિમ જેનું વજન છપ્પન કિગ્રામ છે તે વર્ગ છોડીને ચાલ્યો જાય છે તેના સ્થાને એક નવો વિદ્યાર્થી જમીન આવે છે જેના કારણે સરેરાશ વજનમાં અડધા કિલોગ્રામની વૃદ્ધિ થાય છે તો જમીનનું વજન શું હશે હવે શું કહે છે મિત્રો એક ક્લાસ હતો એમાં સાઠ વિદ્યાર્થીઓ છે હવે આસિમ નામનો વિદ્યાર્થી એને છપ્પન કિલો હતો એ ક્લાસ છોડીને જતો રહીએ છીએ હવે એના સ્થાને એક નવો વિદ્યાર્થી જમીન આવે છે હવે જમીન જેવો આવે છે એના કારણે ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓમાં અડધા કિલોગ્રામનું વૃદ્ધિ થાય છે તો આપણે એવું કહી શકીએ જો આસીમ છપ્પન કિલો લઈને જાય છે તેની જગ્યાએ નવો વિદ્યાર્થી જમીન આવે છે જેઓ જમીન આવે છે એના સ્થાને બધાની વજનમાં સરેરાશ વજનમાં અડધા કિલાની વૃદ્ધિ થાય છે તો શું કહી શકીએ જો જમીન આવ્યો હોય આસીમ જેટલું વજન તો લઈને આવ્યો છે તો જ એ બધા બધા જ ક્લાસમાં વૃદ્ધિ થતી હોય અડધા કિલાની મતલબ કે એટલું વજન તો લઈને જ આવ્યો હશે વધારાનું પણ કાંઈક વજન લઈને આવ્યું હશે વધારાનું કેટલું વજન લઈને આવ્યું હોય કોઈ સાઈઠ વિદ્યાર્થી હતા બધામાં જો અડધો અડધો કિલો વધતો હોય તો કુલ વજન કેટલું કુલ વધારાનું કેટલું વજન હોય તો સાહીઠ ભાગ્યા બે કરો તો કેટલું થાય ત્રીસ કેમ સાઠ ભાગ્યા બે કે સાઠ વિદ્યાર્થીઓ કિલો વૃદ્ધિ થાય છે તો કુલ કેટલું વજન વધારે થયું હોય સાહીઠ બે કરીએ તો ત્રીસ કિલો વધારે ક્લાસમાં વજન વધારે થયું હોય એવું કહી શકીએ તો જૈમીન એ આશીમનું વજન સાથે સાથે ક્લાસમાં પોઈન્ટ પાંચની કિલોગ્રામની વૃદ્ધિ થાય છે એટલે કે ત્રીસ કિલોગ્રામ બીજી વધારાનું લઈને આવ્યું હોય તો જૈમીન આવે છપ્પન પ્લસ ત્રીસ તો છપ્પન પ્લસ ત્રીસ કરશો એટલે છ્યાસી કિલો મતલબ કે હવે જૈમીનજી આવ્યો હશે નવો વિદ્યાર્થી એનું વજન હવે થયું હશે છ્યાસી કિલોગ્રામ જેના કારણે દરેકના વિદ્યાર્થીઓમાં ક્લાસમાં અડધા કિલોગ્રામ નો વધારો થયો હોય એવો આપણે કહી શકીએ તો આ દાખલામાં જમીનનું વજન હવે આપણે કહી શકીએ કે છ્યાસી કિલો હશે